ધોરણ સાત ચેપ્ટર નંબર પહેલું, એમાં જોઈએ સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 4. 1 થી 3 પ્રશ્ન આપણે ગયા વિડીયોમાં જોઈ લીધા હતા. ચોથો પ્રશ્ન છે, પૂર્ણાંક સંખ્યા એ અને બીની 5 જોડ લખો જેથી એ ભાગ્યા બી બરાબર -3 થાય. ફોર એક્ઝામ્પલ તરીકે તમને એક્ઝામ્પલ આપેલું છે 6 અને -2, એટલે 6 ભાગ્યા -2 કરો ને તો જવાબ -3 આવે. આવી રીતે બીજા એક્ઝામ્પલ લેવાના છે કે જેનો ભાગાકાર કરો ને કોઈ પણ બે સંખ્યા કે એનો જવાબ -3 આવવો જોઈએ. તો ચલો જોઈએ, આપણે 5 જોડ લખવાની છે. પહેલી જોડ લઈએ તો કે એ બરાબર 27 અને બી બરાબર 9, બરાબર. એ ભાગ્યા બી કરીએ, બી બરાબર -9. એ ભાગ્યા બી કરીએ, એ એટલે 27 ભાગ્યા બી એટલે -9. તમે આવી રીતે પણ દર્શાવી શકો, 9 તેરી 27, માઇનસની નિશાની એકલી છે એટલે જવાબ આવી ગયો -3, બરાબર. એવી રીતે બીજું આપણે લઈએ, એ બરાબર લઈએ 12 અને બી બરાબર લઈએ -4. હવે એ ભાગ્યા બી એટલે કે એ ભાગ્યા બી કરીએ, 12 ભાગ્યા -4, તો કેટલા આવશે? -3, બરાબર. કોઈ પણ બે સંખ્યા લેવાની કે જેનો જવાબ -3 આવવો જોઈએ, એવી આપણે ટોટલ 5 જોડ લખવાની છે. આપણે 2 જોડ લખી છે, ત્રીજી જોડ લઈએ, એ બરાબર લઈએ -15 અને બી બરાબર લઈએ 5, તો એ ભાગ્યા બી કરીએ તો કે -15 ભાગ્યા 5, એટલે જવાબ શું આવશે? -3. મેં તમને અહીંયા 3 જોડ બનાવી દીધી છે, હવે 2 જોડ તમારે જાતે કરવાની રહેશે, બરાબર. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું હોય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય, બરાબર. પછી મધ્યરાત્રિનું તાપમાન શું હશે? 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલાં એણે કીધું છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન આપ્યું છે, જે 0 થી છે 10 ઉપર. 0 થી ઉપર કેટલું જાય છે? 10 જાય છે. એ પ્રશ્ન નંબર 5. પહેલાં એણે કીધું છે કે બપોરના 12 વાગ્યાનું તાપમાન, બરાબર, આપણે એ લઈ લે 0. 0 થી ઉપર જાય ક્યાં સુધી? તો કે 10 સુધી. હવે 0 થી ઉપર જાય તો એ કેવા આવવાના છે? +10 આવવાના છે, બરાબર. પછી એણે કીધું છે કે પ્રતિ કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટાડો થતો જાય છે. કેટલો થતો જાય? ઘટાડો થતો જાય છે. તો પહેલાં લખીએ, એણે જે કીધું છે એ લખીએ આપણે. બપોરે 12 વાગ્યે તાપમાન કેટલું હશે? તો કે 0 થી ઉપર 10, એટલે કેવા થશે? +10 સેલ્સિયસ થશે, અંશ સેલ્સિયસ. પછી શું કીધું? તો કે તાપમાનમાં પ્રતિ કલાકમાં કેટલો ઘટાડો થાય છે? તો કે 2 અંશ સેલ્સિયસ, એટલે તાપમાનમાં થતો ઘટાડો છે, એટલે આપણે શેના વડે દર્શાવશું? -2 અંશ સેલ્સિયસ વડે દર્શાવશું. પછી શું કીધું છે એણે? તો કયા સમયે તાપમાન 0 થી -8 થાય? 0 થી -8 એટલે 0 થી નીચે 8, એવું કીધું છે, બરાબર. 0 થી નીચે 8 આવે, 0 થી પાછળ જાવ તો કેવા આવશે? -. 0 ની આ બાજુ જમણી બાજુ પ્લસ આવશે ને ડાબી બાજુ કેવા આવે? હંમેશા -. આવે, એટલે આપણે શું કરીએ? 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ છે ને કેવા દર્શાવશું? -8 અંશ સેલ્સિયસ, બરાબર. તો હવે એણે શું કીધું છે? તો કે 2 અંશ પ્રતિ કલાકે કેટલું ઓછું થતું જાય છે? તો કે 2 અંશ સેલ્સિયસ ઓછું થતું જાય છે. તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ થાય? તો કે સમય પૂછ્યો છે કે કયા સમયે તાપમાન છે એ 0 થી -8 પહોંચે છે. તો પહેલાં શું જોઈએ? તો કે 10 અંશ સેલ્સિયસ અને -8 અંશ સેલ્સિયસનો શું કરવો પડે? તફાવત લેવો પડે. તફાવત એટલે શું? તો કે મોટામાંથી નાનું બાદ કરવું. મોટું છે 10, માઇનસ અને -8, એટલે જવાબ શું આવે? 18 અંશ સેલ્સિયસ આવે. હવે પ્રતિ કલાકે કેટલું ઓછું થાય? તો કે 2 થાય, બરાબર. તો 18 અંશ સેલ્સિયસનો તફાવત પૂર્ણ કરવા લાગતો સમય
કેટલો થાય 18 ભાંગ્યા 2 થાય, બરાબર? તો સમય કેટલો લાગે? 9 કલાક લાગે. ઓકે, આ મળી ગયું આપણે તો કે -8°C ક્યારે હોય? તો કે 9 કલાકે. 9 કલાકનો સમય હશે ત્યારે 0 થી -8 સુધી જશે. પછી હજી એણે કીધું છે, શું કીધું છે? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? આપણે એક તો જોયું તો કે કયા સમયે તાપમાન -8 થશે. 9 વાગ્યા છે, 9 વાગ્યા એટલે આ બપોરના 12 હતા. 12 થી 9 ક્યારે આવે? તો કે રાત્રિના આવે. 12 પછી 1 2 3 4 5 6 9, તો કે રાતના 9 થઈ જાય બપોર પછી. એટલે કે રાત્રિના, એ પોઈન્ટ લખી લઈએ, રાત્રિના કેટલા વાગે? 9 વાગે -8°C તાપમાન થશે, બરાબર? હવે જોઈએ એના પછીનો પ્રશ્ન પૂછ્યો, મધ્યરાત્રિનું તાપમાન શું થાય? મધ્યરાત્રિ એટલે શું? તો કે બપોરના 12 થી જે રાતના 12 હોય છે ને એને મધ્યરાત્રિ કહેવાય, બરાબર? તો એ બે વચ્ચે શું થાય? તો કે તફાવત લેવાનો છે. હવે દર કલાકે કેટલો કેટલો ઘટાડો થાય છે? 2 2 કલાક 2 2 સેલ્સિયસનો ઘટાડો થાય છે. કઈ? દર કલાકે, પ્રતિ કલાકે 2 અંશ સેલ્સિયસનો મધ્યરાત્રિએ શું થાય છે? તાપમાનમાં ઘટાડો થાય, ઓછું થતું જાય છે. તો પહેલાં જોઈએ મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે. તો પહેલાં મધ્યરાત્રિ અને મધ્યરાત્રિ એટલે રાતના 12, તો બપોરના 12 કેટલા થાય? સમયનો લઈ લઈએ તફાવત. મધ્યરાત્રિ એટલે રાતના 12 અને બપોરના 12 વચ્ચેના સમયનો શું લેવાનો છે? તફાવત. તો સમય શું આવે? તો કે 2ની થઈ વચ્ચે 12 કલાક આવે. પ્રતિ કલાકે કેટલો ઘટાડો થાય? 2 થાય. તો કેવા આવશે? 24 અંશ સેલ્સિયસ આવે. 2ના સમયમાં તફાવત શું આવે? 24 અંશ સેલ્સિયસ. હવે મધ્યરાત્રિનું તાપમાન કેટલું થાય એ શોધવાનું છે. તો કુલ તાપમાન આપણે કેટલું આપેલું હતું એણે? 0 થી 10 સુધીનું આપેલું. તો મધ્યરાત્રિનું એટલે 24 થાય, બરાબર? 2નું થાય બપોરથી સાંજ સુધીનું, રાત્રિ સુધીનું. બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીનું તાપમાનનો તફાવત 24 અંશ સેલ્સિયસ થાય. આખે આખું આપી દીધું, પણ હવે જે 10 આપ્યું તો એમાંથી 24 બાદ કરો એટલે મધ્યરાત્રિનું તાપમાન આપણને મળી જાય. તો મધ્યરાત્રિનું તાપમાન બરાબર 10 - 24. 10 માંથી 24 બાદ કરો એટલે જવાબ મળશે -14°C. એટલે મધ્યરાત્રિનું તાપમાન થશે -14°C. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 6. આ પ્રશ્ન નંબર 6 આગળનો આપણે પ્રશ્ન કરેલો હતો સ્વાધ્યાય 1.3 માં, એ મુજબ જ કરવાનો છે અને તમારા લોકોને એ જાતે કરવાનો છે હોમવર્કમાં, બરાબર? એના પછી જોઈએ પ્રશ્ન નંબર 7. એમાં એવું કીધું છે, એક લિફ્ટ એલિવેટર, બરાબર, લિફ્ટ હોય છે, 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં શું થાય છે? ઉતરે છે. ખાણ ક્યાં હોય? નીચે હોય, બરાબર? જો તે જમીનથી 10 મીટર ઉપર નીચે ઉતરતો હોય તો 350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે? હવે પહેલાં તો શું કીધું? એક લિફ્ટ છે. પ્રશ્ન નંબર 7, એક લિફ્ટ આપી છે. ક્યાં છે? તો કે જમીન. જમીન ઉપર કેટલું છે? તો કે 10 મીટરની ઉપર છે, બરાબર? તો અહીંયા કેટલું થશે? 10 મીટર થશે. પછી ખાણમાં નીચે ઉતરે, કેટલું નીચે ઉતરે? તો કે 350 જ્યાં આવે ને ત્યાં શું કરે છે? નીચે ઉતરે છે, બરાબર? અહીંયા સુધી સમજાઈ ગયું? એક લિફ્ટ શું કરે છે? 10 મીટરની ઉપર છે, નીચે ઉતરે છે. કેટલા સુધી? તો કે 350 - 350 મીટર આવે ત્યાં સુધી નીચે ઉતરે છે. તો એને નીચે પહોંચતા કેટલો સમય લાગે એ આપણને શોધવાનું છે. તો જોઈએ હવે. તો હવે લિફ્ટ ક્યાં ક્યાં પહોંચી? તો પહેલાં ભાઈ ઉપર હતી અને નીચે પહોંચી. તો લિફ્ટ ટોટલ એટલે અંતર કેટલું કાપેલું છે લિફ્ટે? શા માટે ટોટલ અંતર? તો કે પ્રતિ મિનિટે કેટલું અંતર કાપે છે? 6 મીટરનું અંતર કાપે. તો કે આ ટોટલ અંતર મળી જાય, એને ભાગ્યા 6 કરી નાખીએ તો આપણે સમય મળી જવાનો છે. ટોટલ અંતર કેટલું કાપે છે લિફ્ટ? તો કે 10 હતું અને 350 પહોંચ્યું. હવે અંતર ક્યારે માઇનસમાં હોતું નથી એટલે એને પણ આપણે પ્લસમાં દર્શાવીએ. તો પહેલાં જોઈએ લિફ્ટને કાપવું પડતું કુલ અંતર, ટોટલ અંતર કેટલું કાપે છે, બરાબર? તો પહેલાં 10 હતું +350, જો પાછું કહી દઉં માઇનસ અહીંયા પછી +350 લખું છું. શા માટે? તો કે હંમેશા અંતર પ્લસમાં હોય છે એટલે 360 મીટર થશે, બરાબર? હવે શું કીધું છે કે પ્રતિ મિનિટે 6 મીટર ખાણ ક્યાં ઉતરે છે? નીચે ઉતરે છે. એટલે એ લખીએ તો કે પ્રતિ મિનિટે 6 મીટર
અંતર કાપે બરાબર, નીચે ઉતરે એટલે છ છ, એક એક મિનિટે છ છ મીટરનું શું થાય છે, ગેપ થાય છે. હવે તો ટોટલ સમય તો નીચે સુધી પહોંચતા એને કેટલો સમય લાગે, તો કે સમય બરાબર ટોટલ 360 છે, પ્રતિ કેટલું છે 6 છે, ભાગ્યા કરો તો 60 મિનિટનો સમય લાગે છે. એટલે નીચે પહોંચતા એને કેટલો સમય લાગે છે, 60 મિનિટનો સમય લાગશે. બરાબર.